રોજ બરોજની લાઈફમાં પણ એ ટોપિક તમે નિહાળ્યો છે, જાત અનુભવ પણ કર્યો છે. નામ છે ટોપિકનું સાપેક્ષ. બહુ જ આનંદદાયક ટોપિક છે, વાસ્તવિકતાની સાથે રિલેટેડ છે. માટે એક્ઝામ્પલ સાથે થોડુંક સમજાવું, પછી બેઝિક થિયરી શું છે એની પર જઈશું. તમે બહાર ઉભા છો, તમારી સામે કોઈક બસ ગતિ કરી રહી છે, તો તમને એવું લાગે છે કે બસ ગતિમાન અવસ્થામાં છે. બસમાં બેઠેલા વ્યક્તિને એવું લાગે છે કે તમે સ્થિર છો. વાત બિલકુલ સાચી છે, બે જ ઓબ્ઝર્વેશન હતા. હવે તમે બસમાં બેઠા છો, કારમાં બેઠા છો, અને તમારી પાસેથી બીજી કોઈ કાર સામેથી પસાર થાય છે. એટલે તમારી કાર આમ જઈ રહી છે અને બીજી કોઈક બસ કે ટ્રક આમ પસાર થઈ રહી છે. એવું ઓબ્ઝર્વેશન કર્યું કે એવા સમયે તમને એ સામે વાળી બસ કે કારની સ્પીડ કે ટ્રકની સ્પીડ બહુ વધારે લાગે છે. આવો અનુભવ થયો? હા કે ના? યસ. આમ બસમાં બેઠા હોય, કારમાં બેઠા હોય, આમ જોઈએ એટલે તો નીકળી જાય. જ્યારે એ જ વસ્તુ તમે લાંબી બસ છે એની અંદર બેઠા છો, તમારી બાજુમાંથી બીજી કોઈ બસ કે ટ્રક કે કાર આમ પસાર થઈ રહી છે, તમારી બસને ઓવરટેક કરી રહી છે. ઓબ્ઝર્વેશન કરજો, તમને આમ બાજુમાં એવું સરસ મજાનું અંદર જે કાર છે, ટ્રક છે અથવા તો બસ છે એની અંદર બેઠેલા મુસાફર બધા દેખાશે આમ, અને એ ઓવરટેક થશે. આવું ઓબ્ઝર્વેશન કર્યું? યસ. બસ વાલા બાળકો, આજ સાપેક્ષ વેગ છે. આજ સાપેક્ષ વેગ છે. એકની અંદર તમારી ગતિ અને બીજી બસની ગતિ વિરુદ્ધ હતી. એકની અંદર તમારી બસની ગતિ અને બીજી બસની ગતિની દિશા એક જ હતી. આ બધું જે કંઈ પ્લસ માઇનસ દેખાય છે ને, એ કોનું પરિણામ છે? સાપેક્ષ વેગનું પરિણામ. હવે આને એક સરસ સહેલા ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. પહેલા એક સૂત્રનું ડેરિવેશન જરૂરી છે, જે આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, રેફરન્સ બુકમાં આપેલું છે. તો હું પહેલા એ ડિરાઈવ કરીને તમને સમજાવી દઉં, પછી ટેક્સ્ટબુકના ટોપિક પર આપણે પહોંચી જઈશું. તો પહેલા બે પ્રશ્નો જે સમજાવી રહ્યો છું એ બેઝિક છે, જરૂરિયાતની વાત છે, એટલા માટે આની સાથે હું એને લિંક કરી દઉં છું એટલે ખબર પડી જાય. ધ્યાન રાખજો. પહેલી વાત શું કરવા માંગુ છું તે ધ્યાન રાખજો. સપોઝ મારે આ સાપેક્ષ વેગ સમજાવવો છે, તો આપણને ખબર છે નિર્દેશ ફ્રેમ એવો વર્ડ હતો આપણી પાસે. નિર્દેશ ફ્રેમ, અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે એને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ. ફરીથી, અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. હવે મારી પાસે આવી એક નિર્દેશ ફ્રેમ છે, જેને હું કહું નિર્દેશ ફ્રેમ એ. રાઈટ? તો આ છે રેલવેનું પ્લેટફોર્મ કે જ્યાં આપણે ઉભા છીએ. તો હું આને કહીશ જમીન. રાઈટ? એક ટ્રેન ગતિ કરી રહી છે, એક ટ્રેન ગતિ કરી રહી છે, તો એને આપણે કહીશું નિર્દેશ ફ્રેમ બી. તો આ થઈ શકશે ઓ, આ થઈ શકશે ઓ ડેશ. આને કહીશું બી નિર્દેશ ફ્રેમ. તો આ થઈ આપણા માટે નિર્દેશ ફ્રેમ. રાઈટ? અને આ શું છે વાલા બચ્ચા પાર્ટી? તો કે ત્રીજું છે, આ ટ્રેનની અંદરનો કોઈ માણસ કે જેને હું બતાવું છું પી. ઘણી વાર એને માખીનું ઉદાહરણ આપણે, ટ્રેનની અંદરની આટલી નાની માખી દેખાય, સમજવા જેવું. એટલે આપણે કોઈ પર્સન લઈ લઈએ છીએ, માણસ, તો આ ઓની સાથે લખું તો આ એક્સ નિર્દેશ ફ્રેમ થશે. રાઈટ? બધા એક સરખા ડ્રોઈંગ આપણે આપવાનો પ્રયત્ન કરીએ. આ ઓ છે તો હું એને એક્સ વડે દર્શાવીશ, ઓ ડેશ છે તો હું એને એક્સ ડેશ વડે દર્શાવીશ, આ પી એટલે કોઈ વ્યક્તિ છે, પર્સન. હવે જો એ ટ્રેનની દિશામાં ગતિ કરે તો તમને એની ઝડપ
ट्रेन करता वधारे मालूम पड़े। आवुं केम? तो के ट्रेन तो गति करे छे ने व्यक्ति पोते गति करे छे एटले डबल थई गयो, एटला माटे झड़प वधारे मालूम पड़े। कोनी? व्यक्ति। फरीथी जो ट्रेन आम जाय छे व्यक्ति आम ज जाय छे तो व्यक्ति नी झड़प ट्रेन करता वधारे मालूम पड़े छे, एनाथी बिलकुल ऊंधू। ट्रेन आम जाय छे व्यक्ति आम जाय छे तो बहार उभेला तमने आ व्यक्ति नी झड़प ट्रेन करता ओछी मालूम पड़े छे। केम? तो के दिशा विरुद्ध थई गई, राइट। જ્યારે બંનેની દિશા એક જ હતી ત્યારે વ્યક્તિની ઝડપ તમને વધારે માલૂમ પડી હતી। આ એક કોમન ઓબ્ઝર્વેશન આપણે અહીંયાથી લેવાનો છે। હવે હું અંતરની વાત કરું છું। આપણે વ્યક્તિને જોઈ રહ્યો છે, અહીંયા બહાર ઊભેલો માણસ, તો આ અંતરને તમે દર્શાવી શકશો x। કોનું અંતર માપવાનું છે? p નું। કોની સાપેક્ષે? a ની સાપેક્ષે। તો x p a કહેવાશે, રાઈટ। ઓકે, હવે અહીંયાથી અંતર માપીશ તો આને શું કહેવાશે? x। કોની સાપેક્ષે માપ્યું? b ની સાપેક્ષે। કોનું અંતર? p નું અંતર। તો xp b થઈ શકે। ઓકે, અહીંયાથી લખીશું x। કોનું અંતર છે? b નું। કોની સાપેક્ષે છે? a ની સાપેક્ષે। આ સિમ્બોલને વાંચતા પણ શીખવાનું છે, હે ને। સૌથી પહેલા x p a શું છે? તો p નું અંતર a ની સાપેક્ષે। શું છે xp? એટલે p નું અંતર a ની સાપેક્ષે। એટલે આ જે લખાય ને એનું અંતર હોય અને આની સાપેક્ષે એવું કહેવાય। એના પછી xpb શું કહેશો? p નું અંતર સાદું ગણિત તમને કહું, જો હું આનો અને આનો સરવાળો કરું તો એ મને આ મળે। તમે કહેશો સર શું આવું તમે નાની વસ્તુ શીખવાડો છો, પણ ફરીથી એક વાર xba + xpb = xpa સાચું ને? બસ તો અહીંયા હું લખી શકું xpa બરાબર xba + xpb, રાઈટ। હવે હું વિચારું મારે xba જોઈએ છે તો મારે આને ડાબી બાજુ લાવવાનું, આવું લખી શકું xpa - xpb = xba। તો હું આને આવું પણ લખી શકું કે માટે xba = xpa - xpb। સમજ્યા? હા કે ના? રાઈટ। અહીંયા આ સ્થિર છે, આ ગતિ કરે છે, એની અંદર આ પણ ગતિ કરે, આ બંને એક જ વસ્તુ છે। આ ટ્રેન છે, ટ્રેનની અંદરનો આ વ્યક્તિ છે, આનું વિકલન કરો, કારણ કે ટ્રેન પણ ગતિ કરશે ને વ્યક્તિ પણ ગતિ કરે છે, એવું આપણે કીધું। સમીકરણ એક નું વિકલન કરતા, સમીકરણ એક નું વિકલન સમયની સાપેક્ષે કરતા, સ્થાનાંતર નો સમયની સાપેક્ષે વિકલન વેગ આપે। આ બધા સ્થાનાંતર છે તો એનું સમયની સાપેક્ષે વિકલન કરીશ તો મને વેગ મળશે। તો આવું થયું, જો ડી બાય ડીટી ઓફ એક્સ બી એ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ એક્સ પી એ માઇનસ ડી બાય ડીટી ઓફ એક્સ પી બી। હવે આ મને મળશે વી બી એ is equal to VPA minus VPB। આ એક અગત્યનું પરિણામ મળ્યું સાપેક્ષ વેગ। ફરી એકવાર, આ સ્થિર છે ને એની સાપેક્ષે આપણે ગતિ કરી રહ્યા છે। હવે સેમ એક્ઝામ્પલ હું તમને આપણે જે સૂત્ર મેળવ્યું છે એના સંદર્ભમાં સમજાવવા જઈ રહ્યો છું। હવે આપણી પાસે આ એક નિર્દેશ ફ્રેમ છે જેને હું જમીન કહીશ, ઉગમ બિંદુ ઓ, એક્સ દિશા અને વાય દિશા।
राइट मारी पासे अहिया एक व्हीकल ए छे आ बिंदु ओ तो आनी सापेक्षे आनो जे स्थान सदिश मळशे एने हुं लखीश आर कोनो स्थान सदिश छे एनो पण कोनी सापेक्षे छे जमीन जीनी सापेक्षे जी ए जमीन नो नोय वाला ओ ग्राउंड नो जी छे जमीन नो तो जी थाय एने जरा विचारवानो अंग्रेजी मां है ना ओके नाउ અહીંયા મારી પાસે બીજો એક પદાર્થ છે બીજી એક કાર છે ગમે તે હોઈ શકે ની તો આ એનો સ્થાન સદિશ થઈ ગયો આર એટલે શું બચ્ચા પાર્ટી સ્થાન સદિશ કોઈ પણ કણનું સ્થાન કોઈક સંદર્ભ બિંદુથી દર્શાવતો સદિશ એટલે એને સ્થાન સદિશ કહેવાય કોઈ પણ કણનું સ્થાન કોઈક બિંદુથી દર્શાવતો સદિશ એને એનો સ્થાન સદિશ કહેવાય રાઈટ તો આ થઈ જશે આર બી જી ઘણા બહુ બીજી હોય છે એ બીજી નહીં ના આ બી એટલે આ અને જી એટલે ગ્રામ પતી ગયું હવે આ બેને જોડતા સદિશની વાત આપણે અહીંયા લેવાની છે રાઈટ હવે જે હું સૂત્ર લખવા જઈ રહ્યો છું એ આના ઉપરથી જ લખવાનો પ્રયત્ન કરીશ બિલકુલ જ આના ઉપરથી ધ્યાન રાખજો તો વી બી એ ઇઝ ઇક્વલ ટુ V G A minus V G જ્યાં મારી પાસે P હતું ત્યાં હવે મેં જમીન લઈ લીધું છે એટલે આ વ્યક્તિ છે ને એને મેં સ્થિર કરી દીધો અને આ બે ગતિ કરે છે ને એવું મેં માની લીધું છે બડી ખબર અહીંયા કોની ઝડપની વાત કરતા હતા આપણે વ્યક્તિ હવે કોની ઝડપની વાત કરવી છે એની એટલે આખી ચર્ચા બદલાઈ ગઈ અહીંયા કોની ઝડપની વાત હતી વ્યક્તિ અને આ સ્થિર હતું ને આને આ ગતિ કરતો હતો હવે શું થયું હવે આ બે ગતિ કરે છે ને આ સ્થિર થઈ ગયો એટલે વ્યક્તિ સ્થિર થઈ ગયો એટલે જમીન બની ગયો વ્યક્તિ રાઈટ ગ્રાઉન્ડ થઈ ગયો અને આ બે ગતિ કરે છે નિર્દેશ પ્રે ગતિ કરે છે રાઈટ હવે જે પરિણામ મળે છે એની આપણે ચર્ચા કરીએ છીએ હું આ પદને આગળ ને આ પદને પાછળ લખી રહ્યો છું V B A is equal to minus V G B plus V G A. બડી ખબર આ પદ પહેલા લખ્યું છે ને આ પદ પછી લખ્યું છે બીજું કશું જ કર્યું નથી હવે જે અગત્યની વાત સમજાવવા જઈ રહ્યો છું તે આ છે પરંતુ V G B is equal to minus V B G. આના નાના મતલબમાં શું ફરક બરાબર શાંતિથી સાંભળજો તો આપણે આના માટે શું કહેવા માંગતા હતા ધ્યાન રાખજો બરાબર શું બોલે આપણે આના માટે તો આના માટે આપણે એવું બોલી શકીએ કે VBGB એનો મતલબ શું B ની સાપેક્ષે G એટલે ગ્રાઉન્ડ નો વેગ B ની સાપેક્ષે ગ્રાઉન્ડ નો વેગ કોનો વેગ છે ગ્રાઉન્ડ નો કોની સાપેક્ષે B ની અહીંથી આમ આવો B ની સાપેક્ષે ગ્રાઉન્ડ નો બરાબર માઇનસ ગ્રાઉન્ડ ની સાપેક્ષે બી નો વેગ તમે ટ્રેન માં આમ જાવ તો વસ્તુ બધી આમ જતી લાગે છે આ વસ્તુ જ્યારે આમ જતી વિચારો છો ત્યારે તમને એવું માલુમ પડે છે કે તમે સ્થિર છો પણ જ્યારે તમે એવું વિચારો તમે ગતિમાં છો ત્યારે તમે ખુદને આમ જતા માલુમ પડો છો બસ આ વસ્તુ અહીંયા છે તમે આમ જાવ છો ત્યારે સામેની વસ્તુ સ્થિર લાગે છે પણ તમે પોતાને સ્થિર મહેસૂસ કરો છો તો બધી વસ્તુ ઊંધી જાય છે બસ આ વસ્તુ અહીંયા છે ઉલટાવો તો માઇનસ નિશાની આવે બરાબર ટ્રેન બસ માં આમ જઈએ તો સામેની વસ્તુ આમ જતી લાગે તો આપણે સ્થિર મહેસૂસ કરીએ છીએ પણ જો હું ગતિમાન અવસ્થામાં હોઉં તો સામેની વસ્તુ સ્થિર લાગે છે બસ આવો જે ફરક છે એ જ અહીંયા છે ના હવે હું અહીંયા લખું તો V B is equal આ માઇનસ નિશાની એમની એમ આ જે છે પદ અહીંયા છે હું આ કિંમત મૂકીશ તો અહીંયા આવશે માઇનસ V B G પ્લસ
VGA ની જગ્યાએ આવશે માઇનસ VAG, રાઈટ? આ માઇનસ અને માઇનસ પ્લસ અને આ માઇનસ લાગી જશે અહીંયા. તો VBA ઇઝ ઇક્વલ ટુ VBG માઇનસ VAG. એક નવું કરેક્શન કરી લઈએ અહીંયા કે VBG ઇઝ ઇક્વલ ટુ VB અને VAG ઇઝ ઇક્વલ ટુ VA લખતા. આવું લખાય. કેમ? તો કે આ B ની ઝડપ છે અને આ એની ઝડપ છે. પણ બંને ઝડપ છે કોની સાપેક્ષે? ગ્રાઉન્ડ G ની સાપેક્ષે છે. હવે આમાંથી G નીકળી જાય તો આવું લખાય કે VBA ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA. આવું લખી શકાય, રાઈટ? હવે એવી જ રીતે હું VAB લખું તો અહીંયા લખી શકું VA માઇનસ VB. તો આ વાત અહીંયા લખી શકાય. બોલ, કોઈ તકલીફ સમજવામાં? કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો વાલાઓ. ઇઝન્ટ ઇટ વેરી ગુડ? આ બે સૂત્રો ઉપરથી ઘણી બધી વખત પ્રશ્નો ભૂતકાળમાં JEE નીટ ઇવન ગુજરાત બોર્ડમાં પણ પૂછાયેલા છે. ભલે 12મા ધોરણમાં બોર્ડ લેવલ આવતું હોય પણ ત્યાં પણ આ બધા સંદર્ભનો ઉપયોગ આવે છે. ફિઝિક્સ છે વાલાઓ, MEM ઇન્ડિપેન્ડન્ટલી એટલું શક્ય બનશે જ નહીં. બચ્ચા બટી આ ચર્ચા છે ને આપણી ટેક્સ્ટબુકમાં નથી કરી, ડાયરેક્ટ જ એક ટોપિક ઉઠાવી લીધો છે. આનો થોડોક ખ્યાલ કંઈક આપી દીધો છે પછી એને છોડી દીધો છે, પણ આ મહત્વનું છે એટલા માટે મેં અહીંયા સમજાવ્યું છે. રેફરન્સ બુકમાં બંને આપેલા છે એટલે યુ હેવ ટુ ડુ અકોર્ડિંગ. એની રીતે તમારે તૈયાર કરી લેવાનું, ગોખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે, બરાબર ને? હવે આના જ બેઝ પર આપણે જે ટેક્સ્ટ બુકમાં થિયરી છે એને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. એ સાપેક્ષ સ્થાનની સાથે રિલેટેડ છે, એનો પણ અનુભવ તમને થયેલો છે, એ પણ આપણે તમને સમજાવીશું. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ મારી પાસેનો જે ટોપિક છે એક્ચ્યુઅલી છે સાપેક્ષ સ્થાનાંતર અને એના ખાસ કિસ્સા સમજાવવા. ટોપિકનું નામ સાપેક્ષ વેગની અંદર જ છે, પણ હાલમાં મારી પાસે છે સાપેક્ષ સ્થાનાંતર અને તેના કિસ્સા સમજાવવા, રાઈટ? તો હું આની અંદર શરૂઆત કરું છું. ધારો કે આ બધું લખવાનું છે આપણે, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિ એકમાં દર્શાવે, આ છે આકૃતિ એક અને આ છે આકૃતિ બે. આકૃતિ એકમાં દર્શાવ્યા મુજબ t બરાબર 0 સમયે એનું સ્થાન છે x a 0 સમય છે. એવી જ રીતે બી નું સ્થાન છે જેને કહીશ એક્સ બી 0. પડી ખબર? ત્યારબાદ આકૃતિ બે માં જે સ્થાન બતાવ્યું છે ટી બરાબર ટી સમય છે. પદાર્થ એનો જે વેગ છે તે આ દિશામાં વીએ છે અને પદાર્થ બી નું આ દિશામાં વેગ છે વીબી છે. હવે આ જે હાલમાં સ્થાન બતાવ્યું છે તે સ્થાન, એ હું અહીંયાની વાત કરું તો એ સ્થાનને હું કહીશ એક્સ એ એટ ટી ટાઈમ પર, અને એવું જ અહીંયા લખીશ કે એક્સ બી એટ ટાઈમ ટી. સમજાઈ વાત? એનો મતલબ કે એ અહીંયા હતો પહેલા ગતિ કરીને આટલે પહોંચ્યો, એવું બી અહીંયા હતો ગતિ કરીને આટલે પહોંચ્યો. તો હવે આવા સંદર્ભમાં આ એ વડે કપાયેલું અંતર કેટલું હશે? તો આ એ વડે કપાયેલું અંતર હશે VA ઇન્ટુ T. એવી જ રીતે બી વડે કપાયેલું અંતર કેટલું હશે મારા વાલાઓ? તો એ હશે VB ઇન્ટુ T. કશું અઘરું નથી બચ્ચા માટે. વેગ V બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય. હવે જો મારે એ કાપેલું અંતર શોધવું હોય આટલું, તો એ અંતર એનું થઈ ગયું, તો મારે વેગ કોનો લેવાનો? એનો. તો VA ઇન્ટુ T. એવું જ બી માટે શોધવું છે તો અંતર બી નું લેવાનું, તો અહીંયા શું લખીશ? ધેટ ઇઝ ઓલ. હે ને, બસ તારે આગળ વધીએ. ઓકે, હવે આપણે આવું લખી શકીએ જે સમજૂતીના સંદર્ભમાં લખવાનું છે તે. બીજી વાત, થોડુંક આગળનું સૂત્ર તમને સહેલું સમજાઈ શકું એટલા માટે આપણે અહીંયા આવું લખીએ છે, આ અંતર એક્સ એ ઓ થશે અને અહીંથી આટલું અંતર થઈ શકશે એક્સ બી ઓ, રાઈટ? હવે તમને આખું પિક્ચર ક્લિયર થઈ.
આજે સમજૂતી હું બોલી ગયો એ બધી તમારે લખવાની રહેશે, બધું બોર્ડ પર તો લખાઈ નહીં રહે, તમારી રેફરન્સ બુક ટેક્સ્ટબુકમાં બધું સમજાવેલું છે લખવાનું, ઈવન આ આકૃતિ પણ તમારી ટેક્સ્ટબુકમાં નથી એવું જોઈ લેજો. એટલે આ પણ સમજૂતી આકૃતિ ઉપરથી જ લખાય છે. બીજી વાત આગળ, પી સમયે એનું સ્થાન એક્સ એ ટી ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો આવું સૂત્ર થઈ શકશે, એક્સ એ ઝીરો પ્લસ વી એ ઇન્ટુ ટી, સમીકરણ નંબર એક બરાબર ને. એવી જ રીતે ટી સમયે બીનું સ્થાન xb at t is equal to xb0 plus bb into t, સમીકરણ બે. હવે સાપેક્ષ આવે છે શબ્દ, સાપેક્ષ આવે છે શબ્દ, ધ્યાન રાખજો હું કયો શબ્દ લખું છું. બીનું સ્થાન એની સાપેક્ષે, રાઈટ, તો હું એને લખીશ એક્સ બી એ, એની સાપેક્ષે બીનું સ્થાન. હું લખું છું બીનું સ્થાન એની સાપેક્ષે ઇઝ ઇક્વલ ટુ, હમણાં થોડી વાર પહેલાનો સૂત્ર યાદ કરો જેમાં લખ્યું હતું વી એ બી ઇઝ ઇક્વલ ટુ વી એ માઇનસ વી બી, લખ્યું હતું આવું, આ જેવું હોય એવું જઈ કરી દેવું. એવી રીતે મારી પાસે શું છે, તો અહીંયા વી બી એ હોત તો હું શું કરતો, તો VB માઇનસ VA, બસ આ જ વસ્તુ અહીંયા, તો અહીંયા લખીશ XB માઇનસ XA. પણ આ બધું કયા સમયની વાત છે, તો કે T સમયની વાત છે, તો હું અહીંયા T પણ લખી શકું એમ છું, તો એવો T અહીંયા પણ લખી શકું છું, માઇનસ XA T અહીંયા પણ લખી શકું છું મારા વાલાઓ, હે ને. બસ ત્યારે હવે આપણી ગાડી દોડવાની હે ને, દોડાઈ દઈએ ચાલો. તો હવે હું આ બંને કિંમતો આની અંદર માટે XBA, ધ્યાન રાખજો હવે હો, XBA is equal to આ પદ લખીશ, તો હવે શું થયો, XB 0, 0 એટલે શૂન્ય સમય બચ્ચા પાર્ટી, VB into T માઇનસ આ પદ XA 0 માઇનસ VA into T બરાબર. હવે આ બેને સાથે લખું, એવું આ બેને સાથે લખું, તો મારા બિલકુલ વાલા બાળકો XB 0 માઇનસ XA 0 પડી ગઈ ને ખબર, એના પછી માઇનસ ને બહાર લઈ લઈશ, ના જરૂર નથી, પ્લસ VB માઇનસ VA, VB માઇનસ VA, એટલે T બહાર કાઢી લેવાનો ભાઈ, એને તો આપણા માટે બહુ જ અગત્યનું સૂત્ર થઈ ગયું. તમારા ભવ્ય ભૂતકાળના પેપરો જોશો ને તો તમને ઘણા બધા પેપરમાં આની સાથે રિલેટેડ દાખલા જ મળશે, બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, યાદ રાખવામાં પણ સહેલો છે. બીએ 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 છે કે નહીં, ઓકે મારા બધા, આ સૂત્ર તમને સમજાઈ ગયું. શબ્દોમાં લખું તો શું લખાય બરાબર, એની સાપેક્ષે બી નો વેગ, આવું લખાય. હવે એના ખાસ કિસ્સો પહેલો, VA is equal to VB. આવું છે. બે પદાર્થો એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે ને, બંનેનો વેગ સરખો જ છે. આ બંનેનો વેગ સરખો જ છે. બંનેના સ્થાન જુદા જુદા છે. એક ટ્રેન વડોદરાથી ઉપડી છે અને એક ટ્રેન ગોધરાથી ઉપડી છે, અથવા આ બાજુ જઈએ તો ભરૂચથી ઉપડી છે, બંનેને બોમ્બે જવાનું છે. બંનેની ઝડપ સરખી છે, શું થાય કહો? સર કઈ ના થાય, ભરૂચ વાળી ટ્રેન પહેલા પહોંચે ને વડોદરા વાળી ટ્રેન મોડી પહોંચે, પણ ક્યાંય એકબીજાને મળશે ખરી આ ટ્રેન? સર ક્યાંથી મળે, બંનેની ઝડપ સરખી છે. બસ ભાઈ આજ કહેવા માંગુ છું હું તમને, મારા વાલા ભૂલકાઓ જો,
અહીંયા હું લઈશ સ્થાન x, હવે હું અહીંયા સ્થાન લઉં છું a નું અને અહીંયા સ્થાન લઉં છું b નું, રાઈટ? બંનેનું શૂન્ય સમયનું સ્થાન છે, અહીંયા લઈશ t, બંનેની ઝડપ સરખી છે એટલે બંને જણા બંને ડ્રાઈવર એ શાંતિથી ક્યાં પહોંચવાના લાગે કે બોમ્બે આવી ગયો, એ બંને વચ્ચેનું અંતર કે અરે બદલાશે નહીં, હા બોમ્બે પહોંચે ત્યાં સુધીમાં, પછી ત્યાંથી જઈને ઉભો રહે કોઈક આગળની ટ્રેન વાળો તો પછી થાય, પણ એવું નથી કહેવાનું. કિસ્સો એ, આ કિસ્સાની અંદર જોઈ લો, આ બે સરખા થઈ ગયા એટલે નીકળી ગયા, જો આ બે નીકળી ગયા તો આ બેની બાદબાકી જે હશે એ જાણતા રહેશે. આ સમજૂતીમાં લખવાનું કે જો આ હોય તો સમીકરણ ત્રણ પરથી આ પદ શૂન્ય થાય, માટે આ બાદબાકી જેટલું હોય એટલું જ બી બીએ રહેશે, એટલે ક્યારેય બંને ટ્રેન એકબીજાને મળી શકશે નહીં. બીજો કિસ્સો, આ ખાસ કિસ્સાની અંદર ઉંદુરીએ છો, બરાબર સમજો, એટલે જાગો છો કે જતા રહ્યા, કેટલાક તો જય શ્રી કૃષ્ણ થઈ ગયા એટલે પહોંચતા સુધીમાં તો અગેન અહીંયા એ છે ને અહીંયા બી છે, રાઈટ? હવે ધ્યાન રાખજો શું કર્યું, તો કે વી એ ઇઝ ગ્રેટર ધેન વી બી, એનો મતલબ કે વડોદરાથી નીકળેલી ટ્રેનની ઝડપ ભરૂચથી નીકળેલી લોકલ ટ્રેનની ઝડપ કરતા વધારે, એટલે વડોદરાથી રાજધાની એક્સપ્રેસ નીકળ્યો આમ જેવા, અને ભરૂચ પહોંચેલી જે ટ્રેન હતી તે લોકલ હતી, તો તે વખતે શું થશે ખબર, આ ભરૂચ વાળી ટ્રેનની જે ઝડપ છે આવી હતી, હવે વડોદરા વાળી ટ્રેનની ઝડપ વધારે હતી, એવું શક્ય બને કે કોઈ એક જગ્યાએ તે બંને એક ટ્રેનની ઝડપ વધારે છે અને ક્રોસ કરીને આગળ નીકળી જાય, તો બચ્ચા પાર્ટી આ વીબી છે અને આ વી છે, અહીંયા વીબી અને વીએમાં આ વીએ આવશે અને આ વીબી આવશે, બરાબર ખબર પડી? આ સ્થાન પર, અહીંયાથી આ સ્થાન પર બંને એકબીજાને મળશે અને ક્રોસ કરશે. જો બંને ટ્રેન એક જ ટ્રેક પર હોત તો શું થાત? ઘણીવાર એક્સિડન્ટ થાય છે ટ્રેનમાં, ત્યારે આવું થાય. પાછળથી આવતી રાજધાની ટ્રેને આગળ રહેલી ગુડ્સ ટ્રેનને ટક્કર મારી, ટક્કર આમ સામસામે વાગેલા, આ તો પાછળથી ટક. ઓકે, છેલ્લી વાત મારા વાલાઓ, જે છેલ્લી ચર્ચા કરી રહ્યા છે એની અંદર શું છે, અગેઇન સમય અને અહીંયા આવશે સ્થાન x. ખાસ કિસ્સામાં ત્રીજો કિસ્સો, માઇનસ 40, ગુણાકારમાં સમય તો વધવાનો જ છે, એટલે જયારે આ પદની કિંમત આના જેટલી થઈ જાય ત્યારે બંને એકબીજાને મળશે, ખ્યાલ આવે? આ કિસ્સાની અંદર શું થાય, તો કે VA is less than VB, આગળવાળો આગળ જ ચાલ્યા કરશે. ભરૂચ પાસે પહોંચેલી રાજધાની ટ્રેનને વડોદરાથી ઉપડેલી લોકલ ટ્રેન શું થાય મને કહો, સર કશું થાય ના, એક્સિડન્ટ શું, કદાચ ટ્રેન જોવાય નહીં મળે, કોને? વડોદરાથી ઉપડેલી લોકલ ટ્રેનને ભરૂચથી ઉપડેલી રાજધાની ટ્રેન, રાજધાની ભરૂચ નહીં ઉભી રહેતી હો પાછી, આ ધ્યાન રાખજો, આમ જશે અને આની ઝડપ આવી, જો બે વચ્ચેનું અંતર વધતું જાય છે, બે વચ્ચેનું અંતર વધતું જાય છે. છેલ્લી વાત કરીએ, બે ટ્રેન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય, એક ટ્રેન વડોદરાથી અમદાવાદ જાય છે, બીજી ટ્રેન અમદાવાદથી વડોદરા આવે છે, તો આવા કેસમાં શું થશે? સમય તો બંનેમાં વધવાનો જ છે. એક ધન દિશામાં ગતિ કરે છે તો બીજી ઋણ દિશામાં ગતિ કરે છે, અંતર છે અહીંયા x છે, ધ્યાન રાખજો. જો હું વડોદરાને 0 ગણું તો અમદાવાદને 100 ગણવું પડે, કારણ કે અંતર 100 કિલોમીટર છે. હવે વડોદરામાં 0 થી ઉપડેલી ટ્રેન જેમ જેમ જશે એમ અંતર વધતું જશે, પણ અમદાવાદ 100 થી અહીંયા આવતી ટ્રેન માટે 100 થી 90 પછી 85 70 50 40 ને પછી વડોદરા 0 થશે, એટલે ઊંધું થશે. સમજાય છે વાત શું છે? તે તો એવી કન્ડિશનની અંદર બંને ટ્રેન આવું નહીં થાય, આવું નહીં થાય, આવું નહીં થાય, તો કેવું થશે? ત્યાં ગાડી છે ને મારા વાલા ભૂલકાઓ, આ x અને આ t, તો એવું સમજી લો કે આની અંદર આ કિસ્સો 3, આ કિસ્સા 4 ની આકૃતિ પાછી નથી,
આની અંદર અમદાવાદથી ઉપડેલી ટ્રેન સમય વધવાની સાથે અંતર ઘટાડશે, જ્યારે વડોદરાથી ઉપડેલી ટ્રેન સમય વધવાની સાથે અંતર વધતું જશે, અને આ સ્થાન પાસે બંને એકબીજાને ક્રોસ થશે, અને જ્યાં ક્રોસ થાય ને વાલા પાર્ટીઓ ત્યાં આ અંતર જીરો થઈ જાય. બંનેની ઝડપ આપેલી છે, આ બેમાંથી એક પદ નથી આપ્યું, તો એ ક્યાં ક્રોસ થાય એ તમને મળી જાય, કયા ટાઈમે થાય એ પણ મળી જાય. એટલે આવા દાખલા ખાસ કરીને પૂછાતા હોય છે કે એક ટ્રેન અમદાવાદ થી આવી રહી છે વડોદરા બાજુ, બીજી ટ્રેન જઈ રહી છે વડોદરા થી અમદાવાદ બાજુ, બંનેની ઝડપ આટલી છે, તો એ કયા સમય એકબીજાને મળશે. તો એના માટે આ લેખ તમને મદદરૂપ થાય. ગણતરી કરવાની છે, આ લેખ આપણે તો ગણતરીથી જ આન્સર કરવાનો છે, રાઈટ? અને એવા કિસ્સાની અંદર ધ્યાન રાખજો, આ કિસ્સાની અંદર બે ગતિ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વી એ અથવા તો વીબી, વીબી માઇનસ વી એ, ઓકે, આપણે આવું લખીએ, વીબી એ ઇઝ ઇક્વલ ટુ વીબી માઇનસ વી એ. હવે આની ગતિ વિરુદ્ધ થઈ રહી છે, એટલે આને મેં નામ આપ્યું હોય બી, આને મેં નામ આપ્યું હોય એ, તો આની ગતિ વિરુદ્ધ થઈ રહી છે, તો હું આને માઇનસ નિશાની આપી શકીશ. તો અહીંયા જવાબ આવશે માઇનસ વીબી પ્લસ. હવે હું આ સ્થાન ઉલટાવી દઉં અને આવું લખું વી એ બી, તો લખીશ વી એ માઇનસ વીબી. હવે આ જ વસ્તુ લઈ રહ્યો છું, હું ઉલટાવતો નથી, આને નાને જ આ લાગુ પાડું છું. તો હવે આ માઇનસ વીબી વાળું પદ આને મળશે, તો અહીંયા શું થઈ જશે, તો કે વી એ માઇનસ વી એ માઇનસ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ વી એ પ્લસ. જે અહીંયા છે એ જ અહીંયા છે, ખાલી આ માઇનસ છે ને આ પ્લસ છે. તમારી રેફરન્સ બુકમાં ભૂલથી આની આગળ બે લખાઈ ગયા છે, કાઢી નાખો, રાઈટ? તો આ પ્રમાણેની સિચ્યુએશનમાં ઝડપ ડબલ થઈ જાય છે. આ કયું એક્ઝામ્પલ થયું ખબર પડી તમને? તમે જે બસમાં બેઠા છો એ બસને બીજી કોઈ બસ સામેથી આમ પસાર થાય એની વાત થઈ, તમારી ઝડપ 40 ની છે, સામેની ઝડપ 60 ની છે, તો તમને એની ઝડપ 100 માલુમ પડશે. આ લેશો તો પણ 100 પણ વિરુદ્ધ દિશામાં. ફરીથી એકવાર, તમે જે બસમાં જઈ રહ્યા છો એ બસની ઝડપ 40 ની છે, તમારી સામે જે બસ પસાર થઈ રહી છે બસની ઝડપ 60 ની છે, તો તમને એ બસની ઝડપ કેટલી માલુમ પડશે? 40 વત્તા 60 એટલે 100. હવે બરાબર બીજું ધ્યાન રાખજો, આ કિસ્સા તમારી બસ 40 ની ઝડપે જઈ રહી છે, એને 60 ની સ્પીડ વાળી બસ ઓવરટેક કરે છે, તો તે વખતે શું થશે? બંનેની ગતિ એક જ દિશામાં છે, બરાબર ધ્યાન રાખજો, બંનેની ગતિ એક જ દિશામાં છે, તો આવી ગતિની અંદર આવું થાય. તમારી બસની ઝડપ 40, એની 60, મોટામાંથી નાનો ભાગ કરો 60 ઓછા 40, તમને એની સ્પીડ કેટલી માલુમ પડે? 20. જો એની ઝડપ 50 ની હોત તો 50 ઓછા 40 10, જો એની ઝડપ 45 ની હોત તો 45 ઓછા 40 5. સમજાય છે? આવું બે બસ, એક આમ જાય ને એક આમ જાય, બંનેની 60-60 ની સ્પીડ હોય તો 120, બંને 80-80 હોય તો 160. આ બધા સાપેક્ષ વેગના ઉદાહરણ, આવા જ દાખલા પૂછાતા હોય છે. કન્ફ્યુઝ થયા વગર નથી સમજ પડતી તો આખું ફરીથી એકવાર આરામથી જોઈ જાઓ, હજુ ખબર નથી પડતી પછી એ પ્રશ્ન પૂછી લેવાના ચિંતા કર્યા વગર. છેલ્લો જે ગ્રાફ કીધો તો કે બુકમાં નથી પણ એ છે, રાઈટ? ના, હવે આપણે આગળ વધીએ છીએ. બીજું, તમને તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા બધા બહુ જ ગણતરીવાળા એક્ઝામ્પલ્સ ને બધું આપ્યું છે, જરૂર ઓછી છે. જ્યારે તમે દાખલા ગણી રહેશો ને પછી ત્યાં જશો ને પછી ખબર પડી જશે, બાકી મેં સમજાવ્યું છે, દેટ ઇઝ સફિશિયન્ટ. નાઉ ઉદાહરણ નંબર 3.9, પેજ નંબર 52. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે, એટલે આમ ઉત્તર દક્ષિણ દિશા ના કહેવાય, પણ હવે આપણે આને લઈ લઈએ છીએ ઉત્તર દક્ષિણ દિશા.
આને ઉત્તર કહીએ અને આને દક્ષિણ કહીએ. બે સમાંતર ટ્રેક છે એટલે હું આવું કહી દઉં. ચાલો રાઈટ. બીજું, ટ્રેન એ ઉત્તર તરફ ગતિ કરે છે એટલે આ તરફ ગતિ કરતી એક ટ્રેન છે જેને એ નામ આપ્યું છે. એની ઝડપ 54 કિલોમીટર પર આવે છે એટલે હું લખું વી એ ઇઝ ઇક્વલ ટુ 54 કિલોમીટર પર આવે. રાઈટ. બીજું છે, અને ટ્રેન બી દક્ષિણ દિશામાં અહીંથી આમ જાય છે. આ ટ્રેન બી છે દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પર આવરની ઝડપે જાય છે તો વીબી ઇઝ ઇક્વલ ટુ 90 કિલોમીટર પર આવર. તો એક વાત નક્કી થઈ ગઈ કે જો હું આની દિશાને ધન લઉં તો આની દિશાને મારે ઋણ લેવી પડે. તો અહીંયા લખી દઈએ એ ટ્રેન ની ગતિની દિશા ને ધન લેવામાં આવે તો બી ટ્રેનની ગતિની દિશા ઋણ થાય. એટલા માટે અહીંયા માઇનસ નિશાની મૂકી દીધી. ત્રણ વસ્તુ શોધવાની છે, એની સાપેક્ષે બીનો વેગ, બીની સાપેક્ષે જમીનનો વેગ. હવે મેં કીધું કે આપણે બસમાં બેઠા હોઈએ અને સામેની વસ્તુઓ જોઈએ કેવું વિરુદ્ધ દિશામાં ગતિ કરતી લાગે, એને કહેવાય આપણી સાપેક્ષે જે તે વસ્તુ અથવા જમીનનો વેગ. ઓકે, ટ્રેન બીની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં એ ટ્રેનની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા વાંદરાનો વેગ જમીન પર ઉભી રહેલી વ્યક્તિને કેટલો લાગશે? લે એ પાછો ત્રીજો પોઈન્ટ આવે ત્યારે જોઈએ. પહેલા હું આને કન્વર્ટ કરી લઉં મારા વાલાઓ. કન્વર્ટ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડ. ડિટેલ શીખવાડ તમને. 54 કિલોમીટરના મીટર થશે 1000 અને કલાકની સેકન્ડ થઈ શકશે 3600. હવે આ થઈ ગયું મીટર પર સેકન્ડ. આ બે ઝીરો અહીંયાથી કાઢી શકો એમ છો. 18નું ટેબલ બોલો તો 18 ના 2 36 થાય અને 18 ના 3 54 થાય. હવે આ થઈ ગયા 10 ગુણાકારમાં 3 30 ના 2 એટલે આ ઝડપ થઈ શકશે મારા વાલાઓ 15 મીટર પર સેકન્ડ. એવું મારે આને કન્વર્ટ કરવાના થશે તો હું લખીશ 90 × 1000 ડિવાઇડેડ બાય 3600. અગેન બે ઝીરો કેન્સલ. 18 ગુણાકારમાં 5 90 થાય અને 18 ગુણાકારમાં 2 36 થાય. 10 વત્તા 5 ગુણાકારમાં 5 એટલે 50 ના 2 એટલે આની ઝડપ થઈ જશે. આ માઇનસ પાછા માઇનસ 25 મીટર પર સેકન્ડ. હવે જે શોધવાનું છે એની ચર્ચા કરી લઈએ આપણે. સૌથી પહેલા શોધવાનું છે એમાં કોનો વેગ કોની સાપેક્ષે શોધવાનો કીધો છે આપણને? તો કીધો છે એ ની સાપેક્ષે બી નો વેગ. એ ની સાપેક્ષે બી નો વેગ. વાલા મારા મિત્રો, લખીશ વેગ. કોનો વેગ જોઈએ છે? બી નો. કોની સાપેક્ષે જોઈએ છે? એ ની સાપેક્ષે. તો હું આવું લખીશ વી બી એ ઇઝ ઇક્વલ ટુ નોર્મલ સામાન્ય સૂત્ર જ લખી દેવાનું વી બી માઇનસ વી એ. ધેટ્સ ઇટ. બરાબર. વી બી માઇનસ વી એ માટે વી બી એ ઇઝ ઇક્વલ ટુ વી બી ની કિંમત -25 માઇનસ વી એ ની કિંમત 15. તો આનો જવાબ થઈ જશે 20 અને 10 30 રાઈટ અને 5 40. તો આનો જવાબ થઈ જશે -40 મીટર પર સેકન્ડ. બરાબર. હવે બી શોધવાનું છે વાલા મારા બાળકો. શું કીધું છે બીમાં? બી સાપેક્ષે જમીનનો વેગ. બી સાપેક્ષે જમીનનો વેગ. કોનો વેગ જોઈએ છે? જમીન. વી જી જેનો વેગ જોઈએ છે કોની સાપેક્ષે જોઈએ છે? બી. તો વી જી બી ઇઝ ઇક્વલ ટુ વી જી માઇનસ વી બી. પણ વાલાઓ, જમીન તો કઈ ગતિ કરવાની છે? સ્થિર છે. પૃથ્વીને આપણે સ્થિર ગણીએ છીએ તો આપણે બધા ગતિ કરીએ છીએ. તો અહીંયા જી 0 માઇનસ વી બી, તો
तो माइनस पच्चीस राइट, तो आनो जवाब थी जैसे 25 मीटर पर सेकेंड। एकदम समझाई जाए ये बात। छेली बात करी रहा है सीमा, खास ध्यान राखी ने जोजो पछी एकदम शॉर्टकट सीखाड़ू के आ सी जो तमने एमसीक्यू में पूछे तो धाड़ देने एक सेकंड में जवाब मिली जाए। सी नी अंदर शू कीधु छे, तो सी नी अंदर आऊ कीधु छे ट्रेन एनी छत पर, आ ट्रेन एनी छत पर तेनी गति नी विरुद्ध दिशा में, ट्रेन आम जाए छे ने एनी गति नी विरुद्ध दिशा में, ट्रेन एनी सापेक्षे 18 किलोमीटर प्रति झड़प नी झड़पे एक मंकी बराबर वीएम झड़प थी दौड़ता वांदरा नो वेग जमीन नी सापेक्षे केटलो हसे, तो जमीन नी सापेक्षे चलो के जमीन नी सापेक्षे वांदरा नो वेग वीएम छे आ शोधवानो छे, आपने जे वेग आप्यो छे ने तो ट्रेन नी सापेक्षे आप्यो छे, तो हूँ लखीस ट्रेन एनी सापेक्षे वांद्रानो वेग, એટલે ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ, કોનો વેગ છે વાંદરો, વાંદરો એટલે ઇંગ્લિશમાં મંકી, મંકીનો વેગ કોની સાપેક્ષે એની સાપેક્ષે, તો VAM આમ વાંચો એની સાપેક્ષે મંકીનો વેગ બરાબર, ટ્રેન એની સાપેક્ષે મંકીનો વેગ, ખ્યાલ આવે છે, આ જે બોલો છો ને એની સાપેક્ષે આનો વેગ એટલે આ થઈ ગયો, ફરીથી ટ્રેન એની સાપેક્ષે મંકીનો વેગ, હવે ગતિની દિશા તો વિરુદ્ધ છે આને ધન લીધું છે ને તો આને મારે ઋણ લેવું પડે, તો અહીંયા લખીશ માઇનસ 18, એકમ જોવા વાળો કિલોમીટર પ્રતિ કલાક છે, 18 આપેલા છે જોઈ લેજો 18 કિલોમીટર પ્રતિ કલાક, હવે 18 ને હું કાઢવા હોય તો માઇનસ 18 ગુણાકારમાં 1000 ના છેદમાં 3600, આ 1000 કોના, તો કે કિલોમીટર ના મીટર 1000, એક કલાકની સેકન્ડ કેટલી થાય 3600, હવે આ બંને કેન્સલ થઈ જશે, 18 ના ગુણાકારમાં 2 એટલે 36, 2 ની સાથે 10 એટલે 5, તો આનો આન્સર થઈ શકશે 5 મીટર પર સેકન્ડ, પણ બધા જ માઇનસ, હવે શું શોધવાનું કીધું છે, તો કે જમીન પર જે વાંદરો ઊભો છે, સોરી ટ્રેન પર જે વાંદરો છે એને જમીન પર જોનાર વ્યક્તિ જે છે, જમીનથી જોનાર વ્યક્તિ એને કેટલો વેગ માલુમ પડશે, તો હવે હું આ VM એનું સૂત્ર લખું, તો વી MA is equal to normally VM minus VA. લખાય જેવું અહીંયા આપણે લખ્યું છે રાઈટ, હવે મારે શોધવાનું છે શું VM, તો આને લઈ આવું આમ, માટે VMA plus VA is equal to VM થાય, માટે VM is equal to VMA plus VA થઈ જાય, હવે VMA એટલે કેટલા છે બચ્ચા પાર્ટી, તો કે માઇનસ 5, પ્લસ VA કેટલા છે, VA 15, તો પ્લસ 15 બરાબર, જવાબ કેટલો થઈ જશે, તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ, માટે જમીન ની સાપેક્ષે વાંદરાનો વેગ બરાબર 10, સિમ્બોલ લીધો છે ને આપણે VM is equal to 10 મીટર પર સેકન્ડ, તમને કીધું તો હું તમને શોર્ટકટ શીખવાડીશ, હું તમને શોર્ટકટ શીખવાડીશ, યાદ કરો ઉદાહરણ, તમે જે બસમાં જઈ રહ્યા છો એની ઝડપ, તમે જે આ બાજુ જઈ રહ્યા છો એ ઝડપ કેટલી છે 10, આમ આવી રહ્યા છો એ ઝડપ કેવી છે માઇનસ, એક પ્લસ એક માઇનસ, જો આ 15 છે, આ તરફ કેટલી છે, તો કે 5 છે, શોધી પણ કેવી લીધી માઇનસ 5, એટલે આ ઝડપ કેટલી મળશે 10, યાદ કરો ટ્રેનની અંદરનો વ્યક્તિ, પહેલું ઉદાહરણ આપ્યું હતું કે આપણે બહાર ઉભા છીએ પ્લેટફોર્મ પર, ટ્રેન આમ જઈ રહી છે, તો એ વ્યક્તિ અંદર ચાલતો ચાલતો આમ જાય તો ટ્રેનની ઝડપ વધતા વ્યક્તિની ઝડપ વધી જાય, તમે બહાર ઉભા છો ટ્રેન આમ જઈ રહી છે, વ્યક્તિ આમ જઈ રહ્યો છે, તો આવા કેસમાં શું થશે, ટ્રેનની ઝડપમાંથી એની ઝડપ બાદ કરી નાખવાની, જોઈ લો આન્સર 15 - 5 = 10, આવા બધા દાખલા પછી શોર્ટકટમાં જે શીખવાડ્યા હોય ને મેં એ રીતે ગણી નાખવાના, જો દાખલા 3 માર્ક્સમાં પૂછાય છે તો આ જ રીતે ગણવા પડે,
પણ એમસીક્યુમાં આવે ને તો આવી રીતે ટ્રીક અપનાવી લેવાની. પડી ગઈ ને ખબર?